જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાને નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓહો, કોણ જાણે સારું નથી થતું. કઈ જાહે હવે સારું? તું ક્યાં ગઈ હતી? ઘી લેવા. હમણાં તમને મજા જેવું નથી તો મેં કીધું શીરો કરીને ખવડાવું. ત્યાં ઘીમાં રૂપિયા બગાડવાની ક્યાં જરૂર છે? કેટલાનું આવ્યું? એ હાલા 700 નું આવ્યું છે, અડધો કિલો. ત્યાં નથી કઈ પછી પછા લાખ રૂપિયા બગાડી નાખ્યા. એક તો મને મજા જેવું નથી અને તમે આવું ના આવો કરીને આવો 450 રૂપિયા ઘીમાં નાખી દીધા. એ તમારા હાટું નાખ્યા, અમારે નથી ખાવું. અને હવે છે ને પૈસા ટકાની માયા મેલી દો. હવે ઘટ પણ આવ્યું છે અને ભગવાનની દયાથી છોકરો બિચારો અઢળક કમાય છે. પણ તમે છોકરાનું નથી માનતા. બિચારા કીધું બાપુજી આપણે મકાન નવા બનાવી. એક પાણો ખેહવાય નો દીધો, ખડકવાય નો દીધો. માણા પા રૂપિયા તો પેલા ખોયડા હારા કરે, પણ તમે નથી સમજતા. બધું સમજો છો, બધું સમજો છો. મારે ખોટા રૂપિયા બગાડવા નથી. આવે પાન તોડી દે તો એ પાન ની ફાકી કરીને ડોહા ને થોડાક દી પાવ ને તો એના ગોઠણ દુખતા બંધ થઈ જાય. ખાટલે પડ્યા છે, હાડકા જલાઈ ગયા છે. અરે તબિયત ન સારી એની? ઉભા નથી આ ખાટલામાંથી કેટલાય દીઠ્યા અને આખો દી રાયડું જ નાખા કરે છે. અરે રે, દવા બવા કઈ કરી બીજી? મારો બાપ જાય તો થાય, એના હાટાનો દવાખાને ન જાતા. લે, અરે તો બે જણા ગામમાંથી બોલાવીને ધરાર લઈ જવાય, કઈ એવું પડ્યા ન રહેવાય એમને ખાટલામાં. આઈડું ન થાતું, રાયડું નાખે છે ને મંડે છે જેમ ફાવે એમ બોલવા. દવાખાને જા એટલે જ ગઈ હતી. મેં કીધું હરગવાના પાન ની ફાકી કરીને પાવ ને. હા, તોય હારું રે. હા હા, એનાથી દુખાવો ઓછો થાય. આવું છે, બાપા બોલાયો ન થાતો ડોહાને. અરે રે, તો થોડાક દિવસ નવરી થાને, બે દિવસ પછી તો તું જરાક આવીને સમજાજે તો તારું માને દવાખાને જાય તો. હા તો હું આવીશ લેને, એમાં હું ને આવે. ભલે, હાલો જય શ્રી કૃષ્ણ. પગ દુખે છે, મારા પગ દુખે છે. હે ભગવાન, પીડા થાય છે પગમાં. હે ભગવાન. બાપુજીને લાગે છે બહુ મજા નથી, જાય એમના ઘરે એકવાર પગ દાબો. ભગવાન, શું કરસ રવિડા તું? બાપુજી તમારા પગ દાબુ છું. કેટલા વાગ્યા તું જો દુકાને નથી ગયો જી? બાપુજી તમને મજા નથી ને, મેં ઘરે એકવાર તમારા પગ દાબો. હવે ઈ તો મારી ઉંમર થઈ ગઈ છે, કેલ્શિયમ ઘટતું હોય, ધીમે ધીમે હારું થઈ જાય. હે તું દુકાને જા, ઘરે ગાવીને પાછા વિયા જાય તો 7000 ની નુકસાની આવે. જા. બાપુજી તમે આટલી બધી ઉપાધિ હું કામ કરો છો? તમે તમારી તબિયત સાચવો ને, અને મને ખબર છે કે મારે દુકાન સંભાળવાની છે ને, ધંધો મારે સંભાળવાનો છે. મારી ઉપાધિ તું કર્યા તું જા, દાહ વાગ્યા. જિંદગી આખી મેં 8 વાગ્યામાં દુકાન ખોલી નાખી છે, તમે ધંધો નહીં હાસવી શકો. હા તો જાઓ બાપુજી. બાપુજી હું કહું છું, હું પાછો આવું ત્યાં તમારા થોડોક ફ્રૂટ લેતો. એ નથી ખાવું, ખોટા રૂપિયા શું કામ બગાડો છો? તમે નહીં ખાઈ આકો બાપુજી, તમે ફ્રૂટ નહીં ખાઈ આકો, તમારો તો કઈ જીવ છે? પગ દુખે છે, મારા પગ દુખે છે. અરે કાજલ બેન. બેન કેમ નિમાણે થઈને જાસ? કેમ નથી આજ મૂળ કેમ નથી તારું બેન? કેવું ભાઈ તને,
તને ખબર છે ને મારી હાહુ ને ઓલી પથરી ની તકલીફ છે હા બેન એ તો મને ખબર છે એને અચાનક બચારા ને એવો પથરી નો દુખાવો ઉપડે છે ને એનાથી ક્યાંય રહેવાતું નથી અને ઈ એની ઈ હાલત જોઈ ને મારાથી સહન નથી થતો એટલે અમારા ગામ માં ઓલા ડોક્ટર છે ને ઈ બેન ને બોલાવવા જાઉં છું બરાબર બેન પણ તું આજે મારા ગામ બાજુ કેમ ભૂલો પડ્યો ભાઈ બેન મારે ને થોડી કરિયાણા ની વસ્તુ લેવાની હતી ને એટલે હું આવ્યો તો તારા ગામ માં આપણે ઓલા મનસુખ ભાઈ ને ત્યાંથી હા હા ન્યા કણે આરું તેની યાદી દેજે ને કેજે કે ઘરે આટોય મારી જાય એ હા બેન હાલ ઘરે ના બેન મારે ઘરે જવું છે પેલા મનસુખ ભાઈ દુકાને થી વસ્તુ લેતો ને પછી ઘરે જવું છે મારે બેન એવું છે તો અહીંયા સેટ આવ્યો હતો તો બેન ના ઘરે ચા પાણી પીવા નો આવી બેન હું નિરાતે ચા પાણી પીવા આવીશ પછી અત્યારે ઉતાવળ છે મારે હો બેન અને બાન બાપુજી શું કરે છે ઈ તો કે બાને હારું છે બેન પણ બાપુજી ને બહુ મજા નથી હો હમણાં થી હાવ દિવસે દિવસે બીમાર જ પડતા જાય છે અને આ તો એટલા પગ પસારતા હતા બેન કે મને પગ દબાવાય ન દીધા બોલ એમને બાપુજી ને દવા લીધી કે નહીં ભાઈ બેન કેટલી મે દવા કરાવી પણ એમને રિકવરી આવતી જ નથી બેન મારું કઈ કઈ મોઢું દુખી ગયું કે આખા ગામની ઉપાધિ તમે ન કરો પણ હમતતા જ નથી બાપુજી અને બેન આખા ઘરનો વ્યવહાર બધો બાપુજી રાખીને બેઠા છે અમને કાઈ વાંધો નથી કાઈ ઘટતું નથી બાપુજીએ વ્યવહાર રાખ્યો છે એમાં પણ એમને હવે સમજવું જોઈએ કે નહીં બેન સમજતા જ નથી બોલ સમજો બાપુજીને તો હું હાર રીતે ઓળખું જ છું એનો સ્વભાવ થોડો કે ને કચકચિયો છે અને આમ થોડા ચીકણા છે પણ કાઈ વાંધો નહીં તું હેન જરાય ઉપાધિ કરમાં આજે તો મારી હાહુ ને મજા નથી એટલે કાલ સવારે આવીને બાપુજીને ખબર હું કાઢી જાય અને બેન ખબર કાઢવા આવને તો બાપુજીને થોડું ઘણું સમજાવજે તારી રીતે હો એવું સમજાવીશ તો જરાય ઉપાધિ કરમાં અને હું એમ કહું છું તારે વેલો અહીંયા કામ પતી જાય ને કરિયાણાનું તો ઘરે આટો દેતો જાજે મારા હાહુ ને એમ થાય કે ભાઈ ગામ માં આવ્યો તો તારા ખબર કાઢતો ગયો એ બેન ટાઈમ મળે તો જોઉં છું હો તમારા વગર બધું કામ કોણ કરે તમે હાલતા ચાલતા હતા તો અમારે કોઈ દી ક્યાંય જવું ન પડતું કેમ કે તમે બધું લઈ આવતા પણ તમે ખાટલો પકડી લીધો મારે હાડલા ફાટા રવિ ને બે પાટલું ફાટી ગયા છે તો એક વાત કહું કે ને હું રવિડો બે લઈ આવી મારા હાડલા અને એના હાટુ લુગડા અને તમારા હાટુ બે સોયણા ને કાપડ લેતા આવી એ નથી લેવા લુગડા માં રૂપિયા નથી બગાડવા કહું છું મને જીવવા દો તમારા હાટુ લઈ આવો જા પણ જોઈએ માં નો હાલે કેટલી દવા લીધી નક્તિ માં તોય મેળે નથી આવતું રિકવરી જ નથી આવતી દવાખાને લઈ ગયો તો નહીં બેટા નક્તિમાં ક્યાં કોઈના બાપનું માને છે દવાખાને આવતા જ નથી મારી ભેગા બોલો અરે રે હજુ દવાખાને નથી ગયા ઈ ના ના અરે હાલ તો હું જતી આવું તારા ઘરે ખબર હે પૂછતી આવો ને દવાખાનાનું ઈ કેતી આવું દવાખાને નો જાય ક્યાંથી હારું થાય બટા પૈડા પૈડા નક્તિમાં હું દવા લઈ આવું ને પીવે છે વિચાર કરો તમે એમ કઈ થોડું હારું થાય ડોક્ટર ને બતાવવા સિવાય ત્યાં ચેક કરવું પડે ડોક્ટર ને તઈ હારું થાય રિપોર્ટ કઢાવવા પડે ઈ બધું કરવું પડે હાલ હું સમજાવું છું જઈને ડોહલા નો હું માને હમણા તું ઉપાધી કરતો નહીં થઈ જાય હારું ઈ તો કા રાજુ બાપા કેમ છે એ બાપા હારું છે તને કેમ છે મને તો પાણાય નથી પડતા બાપા મને તો હારું છે પણ આ તમારે કેમ તબિયત આમને આમ રહે છે આ રહી તબિયત જો જ્યાંથી શરીરમાં હાવા શક્તિ આવતી જાય છે મને તો એમ થાય છે કે મારું બધું પડ્યું રહે નથી કેટલા રૂપિયા કેટલા દરદાગીના કેવડો દુકાનનો ધંધો મારાથી તો આ માયા મુકાતી નથી નથી પણ દવા લ્યો તો હારું થાય ને નહીં થાય હારું નહીં થાય મને નથી લાગતું હારું થાય તમારે ક્યાં ઉપાધિ કરવાની જરૂર છે દુનિયાનો મલકનો રૂપિયો ભેગો કર્યો છે એક ગાડી બોલાવો થાય ઘર પાસે ઊભી રહે એમ છે
અમદાવાદ છે ને માર ભાઈનો છોકરો છે ને ઈ ડોક્ટર છે અને એણે તો કેટલાયને હાજા કરી દીધા છે હાલો તમને અમદાવાદ લઈ જઈ લે મફત દવા દે છે મફત કોઈ દે તો નથી લેવી દવા મને હારું છે જો એ પણ મરી જાહો ને તમને કઈક થઈ જાય તો આ બધા તમારા રૂપિયા કોણ ખાહે હું સાદીએ બાંધશો મને હારું છે બાપા તું જા એવી શિખામણ ન દે દવાખાના વાળા છે ને એકવાર આપણે દાખલ કરી દે અને 20-25 લાખ નું બિલ કરીને દઈ દે ખબર છે મારા છોકરાનું ઘર ધોવાઈ જાય પણ હારું તો થાય પડ્યા પડ્યા ન થાય ના ના રૂપિયા ઘણા છે પણ એમ ખોટા રૂપિયા નથી ઉડાડી દેવા તું જા ગામને શિખામણ દે દે બધી આ શીકણીના પેટનો એક રૂપિયો પોતાના માટે વાપરેવો નથી મુઓ ભલે દુખી થાતો આપણે હું મારી દીકરી મારીને મને દવાખાનામાં ફિટ કરી દેવો છે લે લે કા કાડલી બેટા બહુ તે દેખાણી તું તો આ મર હાહુન મજા નથી રહેતી ને એટલે નફટીમાં જય શ્રી કૃષ્ણ બેટા હારું છે ને તમને તો આ મને હારું હો બેટા લે તારી હાહુન હો થયું અરે નફટીમાં મર હાહુને પથરી થઈ છે ને તો હમણાં બિચારા બહુ બીમારી હશે પથરીના દુખાવાની તમને ખબર છે એવો દુખાવો ઉપરે છે કે બચારા રહી નથી શકતા એની પીડા જોઈને મને દુખ થાય પણ હું કરું કા દવાખાને લઈ જા ને બધા દવાખાને લઈ ગયા રિપોર્ટે કરાયો ડોક્ટરનો કેવું એમ છે કે દેહી ઓહળિયાથી પથરી નીકળી જાય તો ભલે નકર દોહી નામ નામ પીલાવાનું રે અરે રે તો બહુ ખરાબ પછી દેશી દવા ચાલુ કરી રહ્યો માતાજીને દેશી જો 5-10% હારું થયું થોડું ખારું થઈ જાય ઠીક નહીં તો હવે તો ડોક્ટરો હારું કરે છો બધા હા મારું થઈ જાય છે ડોક્ટરો થી બધાયનું ડોક્ટર હારું જ કરતા હોય નક્કીમાં આ ડોક્ટર એટલે બીજું ભગવાનનું રૂપ જ ગણવાનું તઈ આમણા કેમ ગયા તા મારા ઘર બાજુ લે આ તાર બાપાની ખબર પૂછવા ગઈ હતી એની ક્યાં બિચારાની તબિયત સારી છે હા એ તો મને ખબર છે મારો ભાઈ કાલ મને મળ્યો તો ને અમારા ગામમાં આવ્યો તો કઈક વસ્તુ લેવા રવડો કહેતો તો બાપુની તબિયત જરાય હારી નથી મને એમ થયું લાઈન જીવ ન રહ્યો ખબર કાઢી આવું અરે હું ખબર કાઢી આવું આથે કરીને પીલાય છે ડોહો ના ના મેં એને કીધું કે તમે દવાખાને જાઓ તો કઈક ડોક્ટર બધું ચેકઅપ કરે ફોટા બોટા પડાવે કઈક સારું થઈ જાય રિપોર્ટ બિપોર્ટ કાઢે ડોહો માનતો જ નથી હવે હું કરું એને રૂપિયા અહીંયા સાતીએ વળગ્યા શું કરશે એટલા રૂપિયાનું કોણ જાણે કઈક તું આવી છે કઈક સમજાવ ને એના મગજમાં કઈક બેહાડ ને બાપા તો કઈક દવા લે ને કઈક હાજો થાય ડોહો નક્કીમાં અહીંયા જ જાઉં છું જો મારી પાસે ટાઈમ ઓછો છે પાછો સાંજે ઘરે જવાનું છે હાવું મજા નથી એટલે અને મારા બાપુને થોડું સમજાય આવું તો દવા લઈ લે તો હારા થઈ જાય થોડુંક નહીં જાજુ સમજાવજે એના મગજમાં બેહે એવું હો ને બેટા તો એ દવા ખાને કઈક જાય હો ને હો હાલ હાલ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હું ખાલી ઊ કરતા હવે એને ઊ બે ભેગું થયું છે લે એય હા હું કારા કરો છો બહુ વધી ગયું છે એ દરદ વધતું જાય છે દરદ તો નથી વધતું પણ આંખો હવે નથી ઉઘડતી કા ફોટી જાય છે આંખો આખી જિંદગી નો ઉઘડી હવે હું ઉઘડશે હું કહું છું તમારે કઈ ખાવું છે આ વગર ખાતે ઓડકાર આવ્યા રાખે છે અને તું મને જેન તેનો ખવરાય સીરાન બીરાન બનાવીને રૂપિયા બગાડસ જો ટાઢો રોટલો મરસા ને એવું હોય ને તો દે બાકી રૂપિયા ખોટા ન વાપર મારી વાહે હવે હા જય શ્રી કૃષ્ણ બટા જય શ્રી કૃષ્ણ બાપુજી હા હું કઈ ખાતા જાઉં તો કઈક શક્તિ આવે હવે શક્તિ નહીં આવે બટા મને કા રૂપિયા બહુ વપરાઈ ગયા દવાખાનામાં ઘર ધોવાઈ ગયું મારા છોકરાનું તી કેટલી દવા કરી તમે ઘણી કરી 15-20 લાખ રૂપિયાની કરી નાખી ખોટું બોલો ના મીઠા કાઢ નાખો હા 2800 રૂપિયાની દવા આવી કેટલી તો પછી ડોક્ટર બીજો નો ફેરવાય ફેર નો પડતો હોય તો ડોક્ટર ક્યાં આવ્યો છે મેડિકલ માંથી લઈ આવ્યા એ બાધી હાલે નથી કાઈ લેવું ખોટા ડોક્ટર હા એ છે ને માટલા નું પાણી નાંદીતન માં ભરીને આપણે મારે હા હા બધા એવા દે છે તમે એક જ હાસા બાપુજી હા આમ ન હોય હું એમ કહું છું બધું તમારે ક્યાં બાંધી નારે લઈ જવું છે એ રવિડો અસલ મજાનો કમાય છે હામેથી તમને કે બાપુજી હારા ડોક્ટર ને દવા લઈ લ્યો હારું હારું ખાવ તો તમને વાંધો હું છે મને તો એ નથી સમજાતું લે કાલ થી ખાઈશ બસ હું ખાહો કાલ થી તમે તું કે એ બધું ખાઈશ કાલ થી બધાય શિખામણ ન દિયો મને આમ જો શિખામણ હે દેવી પડે શિખામણ વગર મને નથી લાગતું તમે હવે સીધા ખાવ એવું
કાલે હેન પેલા હારા ડોક્ટર ની દવા લઈ લઈને પછી ખાવાનું ચાલુ કરો. નહીં ખાય નહીં ખાય, એને ઘરે નથી ઉતરતું, રૂપિયા બગડે છે, રૂપિયા ઘરે વર્ગા. ના ના, એક કામ કરું, હાથ આઠ મારા ગોતી આવું ભાડે ખાવા વર આય બેઠા બેઠા હમા ખાધા કરે. બેટા શીરો બનાવે તો નકરું અંદર ઘી નાખે, આપણો જીવ હાલે ખાતા. બાપુજી મારે તમારું શું કરવું? એ શીરો બનાવીને માં ઘી નાખે તો જી પેટમાં જાય ઘી, નકર તમે એમને ઘી નું કંદલ પીવા નાસો. કઈ વાંધો નહીં, બધાય તમે એક થઈ ગયા છો, તમારે રૂપિયા બધાય વાપરી નાખવા છે, પણ હું જીવું છું ત્યાં સુધી રૂપિયા તો નહીં જ વપરાવા દઉં. તઈ શીરો બનાવું તઈ દેખારો કરે કે આમાં ઘી નાખું ઘી નાખું. મારા કુતરી બી એના આટો શીરો બનાવે છે તો એમાં તેલ તહ તહ આવે છે, તો આ તો મારા ઘરનો માણા રે. હા મને તારી ખબર જ છે, તું સાચી જ છો, તારો ક્યાંય કઈ વાક નથી, નથી તારો વાક કે નથી રવિડાનો વાક. બાપુજીને હે નકરા રૂપિયા જ ગળે વર્ગે છે. હવે તો ગામમાં મને હામાં જણે ની મને ઠપકા દે, અમે નક્તીમાં મળ્યા તા, મને કેવું કેવું કહી ગયા. બે દી પેલા બિચારો રવિડો હામો જડ્યો મારા ગામમાં, નિમણો થઈ ગયો તો બા. ખાલી રોયો નતો ને એટલી જ વાર હતી. લ્યો બંધ બાણે રોયલે બિસારો, હું કરે જણની જાત કઈ માણા વેસે રોવે થોડા. બાપુજી તમારે સમજવું જોઈ, તમે તમારું ન સમજો તો કાઈ નહીં, તમારે મારી માં હામો જોવું જોઈ, રવિડા હામો જોવું જોઈ, એનું તમારા પછી કોણ? ઈ કેમ કે પડી છે? આ જો મારી હાહુ નથી, ખાલી પથરીનો દુખાવો થાય છે ને, તો આઠ તો ડોક્ટર બદલાવ્યા. લ્યો અને એ બે મોઢે અસર ખાઈ પીને હારું રે, દેહી ઓહળીએ ને કીધું ડોક્ટર કે બે વાર પીજો, બસારી ત્રણ વાર પીએ કે મારું દર્દ વેલું ઓછું થઈ જાય. આ એને સમજણ હોય, આમાં તો છે ને એવું કઈ. હવે તમે અંદર જાઓ ને, મને સકર આવે છે. શું આદે બટા હેન લાંબા થવા દે, જાજી વાર બેહી ન થકતા. બાઉ તને એક વાત કહું, હે આ જન્મ માં બાપુજી કોઈ નું માને ને એ વેમ તો તારા મગજ માંથી કાઢી ને. હાય સે ઈ એવા સાપડે ને જેવું નથી. હાય ઘર માં મારા ઘર માં નથી આવું, પછી બેદી પછી પાછો આટો મારી જાય. કાં બટા એટલી બધી હું ઉતાવે? હા હું કે મજા લે છે બા, હું ખાલી એમ જ કહી નઈ, પણ બાપા ને ખબર કાઢી રાગડીએ પાછી આવું બેસે ને કલાક ની. ઠીક હારું લે આલે કર, ઈ ઘડી ઘડી ના દેવાના હોય. હા દીકરીઓ ગમે તો આવે ને ખાલી આઈ કે જાવી જ ન જોઈ. હારું આઈ હાલો બાપુજી હું જાઉં છું, બેદી પછી આટો દઈ દે. હારું બા દઈ દિયો દઈ દિયો, બધું છોડીને દઈ દિયો, અને અડધું તારા બાપ ના ઘરે પોસાડ દે એટલે હું નવરો થઈ જાઉં, મારો છોકરો હાલ નવરો થઈ જાય. નહીં વધવા દો બાપા, તમે મારું કાંઈ નહીં વધવા દો. હાથ ખોટની એટલે એક દીકરી કોક દીક આંગણે આવી અને પાંચ પછી દેવા પડે. ના હો રૂપિયા ન દેવાના હોય, કા પાંચ રૂપિયા કા પછી રૂપિયા, હમણાં તું બોલી ને તો કા હો દીધા. એ ભગવાન આ ભૂખ ભેગા કરશે. હા અરે આજે તો બાપુજી બહુ સિરિયસ છો, આજે દુકાન ન જાઓ, આજ બાપુજી ની બાજુ બેસી જાઓ. બાપુજી બાપુજી સુઈ જાવ ને ઘડીક વાર, તારે દુકાને ન જાવ બટા. બાપુજી તમને બહુ મજા નથી, તમે સિરિયસ છો, મારે દુકાન ન જાવો, દુકાન બંધ રાખવે સાહેબ. હવે મારી ઉપાધિ નો કર, તું દુકાને જા, દુકાન ખોલ, ધંધો કરો ધંધો કરો, નકર ભૂખે મરશો ભૂખે. જા જા દુકાને જા. નહીં સમજો, કોઈ નું નહીં સમજો. તો આસકે સડી ગયા, આ વહમુ લાગે છે કે ભગવાન હું ખાવાનું છે, જો આમનમ રહે તો આ બેદી માંડ કાઢશે. એ એ ખોટા આસકાનો મારો અને બહુ મન મૂંઝાતું હોય ને તો રામનું નામ લ્યો, હવ સારું થઈ જશે, ભગવાનના નામ લ્યો. તે તું અહીંયા કામ બેઠી છો, ભેહું દોવા નથી જાવી? ના તમને આજ હરખું નથી ને, તમને મૂકીને જાતા મન નથી હાલતું. અરે તું ભેહું દોયાય, બે હું દૂધ છોરી જાહે, દૂધ વગર ના રેસુ, જા તું જા. તમને બહુ વાંધો નથી ને? ના ના જા તું દૂધ દોયાય. આ ઓ આ ઓ પાણી 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 બટા રવિ મને પાણી, આ બીજું પાણી, આ પાણી 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 પાણી. રોમા બટા મારા દીકરા રોમા બટા, હવે રોય ભેગું નહીં થાય.
બા હું તો એટલે રોઉં છું કે મારા બાપુજી મારી હાટુ કેટલોય મુકતા ગયા અને બા હું એમનો એક ના એક દીકરો મને એક દી એમની ભેગો નો રોકાવા દીધો જો આજ એક દી મને એની ભેગો રોકાવા દીધો હોત ને તો આજ મારા બાપુજી પાણી પીધા વગર ના ન જાત બા ઈ વાત નું મને દુખ છે રોમા બટા દુખી નો થા આમાં આપણો વાક નથી આપણા કર્મ નો વાક નથી વાક એનો જ છે એને પાવરું પાણી આજ નો જઈડું કેમ કે તારા બાપ નો જીવ જ અફાગ્યો હતો અને બટા આ દુનિયામાં જેનો જેનો જીવ અફાગ્યો છે ને એને એના પરિવારના હાથનું પાવરું પાણી નો જડે હલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે જોડી હલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો ઉમિના શર્મા તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.